विद्यार्थी मित्रों केम छो मजा में यूट्यूब चैनल में तमारु स्वागत है। धोरण पांच पर्यावरण पाठ अग्यार स्वाध्यायना सवाल जवाब पाठनु नाम छे सुनीता अवकाश में। पहलो सवाल छे पृथ्वी केवी देखाय छे। पृथ्वीनु चित्र नोटबुक में दोरो अने जुओ। पृथ्वी दड़ा जेवी गोल देखाय छे। पृथ्वीना चित्र में भारतना नक्शा में गुजरात में हूँ छू। आगळ छे कि जो पृथ्वी गोला जेवी होय तो आपणे नीचे केम पड़ी जता नथी। हकीकतमां पृथ्वी दड़ा जेवी गोल छे पण एटलो मोटो पृथ्वीनो गोळो छे कि तेना घणा माइल सुधी भाग सपाट ज देखाय छे। आपणे नीचे पड़ी जता नथी कारण के पृथ्वीनું एक बळ आपणे તેની તરફ ખેંચી રાખે છે। શું અર્જેન્ટિના લોકો ઊંધા ઊભા રહેતા હશે? પૃથ્વીના ગોળા પર ભારતની વિરુદ્ધ બાજુએ તેની અર્જેન્ટિના નામનો દેશ આવેલો છે। તે ગોળામાં ભલે નીચે તરફ ઊંધો ભાગ લાગે પણ ત્યાંના લોકોને આપણી જેમ જ એમને જમીન સપાટ લાગે છે અને તે સીધા ઊભા રહે છે। આગળ સવાલ છે શું તમે વિચારી શકો છો કે સુનીતાના વાળ કેમ ઊભા લાગે છે? અવકાશમાં અવકાશયાનની ગતિને લીધે યાનના છૂટા પદાર્થો પર બળ લાગતું નથી તેથી તેને તેમ હવામાં છેડો તે ત્યાં જ રહે છે। સુનીતાના વાળ હલકા હોવાથી તે ઊંચે જવા પ્રયત્ન કરે છે તેથી ઊંચા રહે છે। આગળ સવાલ છે સુનીતાના ફોટોગ્રાફ જુઓ અને તેના લખેલી પર તારીખ જુઓ અને શું બન્યું તેના વિશે લખો। આપણે ઊભા રહ્યા છીએ। અમેરિકાના અવકાશી સંસ્થાના નાસાથી સુનીતાનું અવકાશયાન 9 ડિસેમ્બર 2006 રોજ ઉડ્યું હતું। અમારા પગ જમીન પર રહેતા નથી કારણ કે તારીખ 11-12-2006 વખતે આવું કારણ બન્યું હતું। હવે આગળ છે આ ખોરાક ક્યાં ઉડે છે? 11-12-2006 ડિસેમ્બરમાં અવકાશયાત્રી જમતા હતા ત્યારે આના અવકાશમાં ખોરાકના કણો ઉડતા હતા, ચમચી બ્રેડ ઉડતા હતા। જો મારા વાળ ઊભા છે કામમાં મુશ્કેલી પડતી નથી। તારીખ 13-12-2006 આવું બન્યું હતું। અવકાશયાનમાં સુનીતા હવામાં ઉડતી દેખાય છે, તેના છૂટા વાળ પણ હવામાં ઊભા થઈ ગયા। આમ કરતા છતાં કોઈ જ કામ કરવામાં મુશ્કેલી નહોતી। સુનીતા અવકાશયાનની બહાર, હકીકતમાં સમયમાં તે અવકાશમાં હતા। એક પ્રયોગના ભાગરૂપે સૂચના મળતા સુનીતા અવકાશયાત્રીનો ડ્રેસ પહેરી અવકાશયાનની બહાર આજરોજ નીકળી હતી। તે સમયે પૃથ્વીને ખૂબ જ સુંદર આકારમાં તે દેખાતી હતી અને તેનો અનુભવ કરી શકાતો હતો। આગળ સવાલ છે તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? ના, નથી। તમારા વાળ વિશે શું કહો છો? મારા વાળ હવામાં ઊંચા રહે છે। જુઓ તમારી બેગ અને પુસ્તકો ક્યાં હો જાય છે? મારી બેગ અને પુસ્તકો હવામાં ઉપર જાય છે। આગળ છે અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો જોબ ક્યાં છે? અમારા શિક્ષક ખુરશી પકડીને બેસી ગયા છે, તેમનો ચોક હવામાં આમ તેમ ઉડે છે। તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? અમે હવામાં ઉડેલા ખોરાકના કણને પકડીને મોંમાં મૂકી દીધા। તમે પાણી કેવી રીતે પીધું? હવામાં ઉડેલા પાણીના ટેપાને પેપર પર ભીના કર્યા અને પછી પેપર ચૂસીને પાણી પીધું। તમે દડો ફેંક્યો તો તમને શું થયું? દડો ફેંક્યો તો સામે જવાને બદલે હવામાં ઉપર જવા લાગ્યો। હવે તમે કહી શકશો કે સુનીતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? સુનીતા પૃથ્વીની ખૂબ જ ઊંચે અવકાશમાં તેના અવકાશયાનમાં હતી। તેના વાળને નીચેની તરફ ખેંચી રાખે તેવું કોઈ બળ ન હતું તેથી તેના વાળ ઊંચે ગયા। હવે વિચારો કે કોઈ ઢાળ પર પ્રાણી કેમ નીચે આવે છે? પૃથ્વી પરના દરેક પદાર્થ પર પૃથ્વી એક પ્રકારનું બળ લગાડે છે। ઢાળ પર પાણી રેડીએ તો પાણી પર બળ લાગતા નથી તેથી પાણી નીચે આવે છે। આગળ જુઓ
એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ, બંને એક જ સમય નીચે પડવા દો તો શું થાય? બંને સાથે જમીનની સપાટીએ આવે છે. હવે આપણે આ વખતે આપણે બંને સાથે જમીનમાં અડે છે. હવે કોણ કોને ખેંચે છે? ઉપર નાનો પથ્થર મોટા પથ્થરને ખેંચે છે. ઉંદર એટલે કે નાનો પથ્થર, આ ચમત્કાર કેવી રીતે બન્યો? તો આ ચમત્કાર ઉંદર એટલે કે નાનો પથ્થર વેગથી ફરે છે અને તેનામાં એક પ્રકારનું બળ પેદા થાય છે, તેથી દોરી ખેંચાય છે. તે સાથે મોટો પથ્થર એટલે કે હાથી પર જાય છે. તમે ભારત જોઈ શકો છો? હા, હું ભારત જોઈ શકું છું. ગોળા પર જે અવકાશ લીલો ભાગ છે તે ભારત દેશ છે. તમે બીજી કોઈ જગ્યાએ ઓળખી શકો છો? ભારતની ડાબી તરફ વાદળી ભાગ છે, જે ઓછો પીળો ભાગ છે તે આફ્રિકા ખંડ છે. દરિયો ક્યાં છે? ગોળા પરથી વાદળી ભાગ છે તે દરિયો દર્શાવે છે. તમે વિચારો કે તમારા ગોળામાં આ પૃથ્વીનો ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે અને કઈ રીતે અલગ પડે છે? પૃથ્વીના ગોળા વિશે અને ફોટોગ્રાફ બંને ગોળ છે, એ રીતે બંનેમાં સમાનતા જોવા મળે છે અને ફોટોગ્રાફમાં બધા દેશ અલગ અલગ દર્શાવી શકાતા નથી. ગોળામાં બધા દેશ અલગ અલગ દેખાય છે. આગળ છે સવાલ. સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમાર અલગથી ઓળખી શકી હશે? ના, સુનિતા પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમાર અલગથી ઓળખી શકી ન હતી. આગળ સવાલ છે, તમે ભારત શોધી શકો છો? હા, હું ભારત શોધી શકું છું. તમે કયા ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? હું ભારતની ત્રણેય બાજુ દરિયો જોઈ શકું છું. તમે કયો દેશ જોઈ શકો છો? હું ભારત ઉપરાંત તેના પડોશી દેશો જેવા કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, અફઘાનિસ્તાન, નેપાળ, રશિયા વગેરે જોઈ શકું છું. તમે થોડા એવા દેશો જોઈ શકો છો જેનાથી સાથે ભારત અને ક્રિકેટની રમત રમે છે? હા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આવા અનેક દેશો, અફઘાનિસ્તાન દેશો ભારત સાથે ક્રિકેટ રમે છે. આ દેશો ગોળા પર જોઈ શકાય છે. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? હું પૃથ્વીના ગોળા પર દેશ ઉપરાંત અગત્યના સમુદ્રો જોઈ શકું છું અને અક્ષાંશ અને રેખાંશ પણ જોઈ શકું છું. આગળ સવાલ છે કે તમે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. ભારતના રાજ્યમાં ગુજરાત પશ્ચિમ તરફ આવેલું છે. તમે જે રાજ્યમાં રહો છો તેની બાજુમાં કયા કયા દેશો આવેલા છે અથવા કયા કયા રાજ્ય આવેલા છે? હું ગુજરાતમાં રાજ્યમાં રહું છું. તેની ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ અને પશ્ચિમે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. તમે બીજા કયા રાજ્યમાં ગયા છો? ઉનાળાની રજામાં હું આબુ ઉદયપુર શ્રીનાથ દ્વારા ફરવા ગયો હતો. ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે તે અલગ એવી સરહદો દોરેલી છે, તે યોગ્ય રાજ્ય સરહદ હતી? ઉમંગ જે વિચારે છે તે યોગ્ય નથી. હવે તમે વિચારો કે આવું કેમ બને છે? તો આપણે જોઈએ કે આવું સિક્કા વડે કરેલા પ્રયાસ નથી કરતા, એ હકીકતમાં જાણ્યા પછી પ્રયત્ન થાય છે. તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? જો સિક્કો નાનો હશે તો 2-3 સેમી દૂર રાખીશ અને જો સિક્કો મોટો હશે તો 5-6 સેમી દૂર રાખીશ. વિદ્યાર્થી મિત્રો, પાઠ 11ના સ્વાધ્યાયના સવાલ જવાબ ભાગ 1 તે અહીંયા પૂરા કર્યા. ભાગ 2 એટલે કે હજી થોડા બાકી છે, નેક્સ્ટ પીરિયડમાં સમજાવીશ.